કેમ છો બાળ મિત્રો? મજામાં ને? ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ ચલો કલ્લોલની સ્વાધ્યાય પોથીમાં. આપણને ખબર છે કે આપણે પર્વતનો મુરબ્બો પાઠ અહીં શીખી ગયા હતા અને આની અંદર આપણે છેલ્લે તમને લેસનમાં આપ્યું હતું જોઈને લખો. હવે તમને ખબર જ હતી કે અહીં સારા અક્ષરે જોઈને લખવાનું હતું કે ગર્વને ગણપતિ ગમે, આવી રીતે શબ્દો વાંચવાના હતા અને અહીં નીચે ખાલી જગ્યામાં તમારે ઉત્તર લખવાના હતા. બરાબર ને બાળ મિત્રો? અહીં આપણે 10 પૂરા કર્યા વાક્યો, બરાબર. ચલો આપણો પાઠ કઈ રીતનો હતો તમને હું આગળ ફરી એક વખત રિવિઝનમાં બતાવી દઉં કે અલગ અલગ દુકાનદારના અહીં બોર્ડ હતા અને એ પ્રમાણે અહીં પ્રશ્નોના ઉત્તર સારી રીતે આપણે આપ્યા હતા, બરાબર ને? તો એ જ પ્રમાણેની આપણી અમુક પ્રવૃત્તિ છે પાછળ. પાઠ તો અહીં પૂર્ણ થયો છે પણ એક વખત રિવિઝન માટે તમને હું પ્રવૃત્તિ ફરી રિમાઇન્ડ કરાવી દઉં. તો જુઓ અહીં આ પ્રવૃત્તિ છે. હવે હું અહીંયા પ્રશ્ન એક વાંચીશ અને નીચે જે ખાલી ખાના આપ્યા છે એમાં હું ઉત્તર પણ લખીશ. તો ધ્યાનથી જોઈ શકો છો કે અહીં પહેલો એક પ્રશ્ન છે કે દુકાનોના ચિત્રોને આધારે એ દુકાનોમાંથી શું શું મળશે તે લખો. તમને અહીં દવાની દુકાન દેખાઈ રહી છે, બરાબર ને? અમને ખબર છે કે દવાની દુકાને તમે જાઓ તો ત્યાં શું શું મળશે. આપણે આગળ આ વસ્તુ કરી ગયા છીએ. તો જુઓ બાળમિત્રો, દવાની દુકાને લેવા જઈએ તો ત્યાં આપણને સૌથી પહેલાં ટીકડી મળે, પછી શું મળે, વિવિધ અલગ પ્રકારની ટ્યુબ મળે, સોફ્રાબેસિનની ટ્યુબ, સ્કિનની ટ્યુબ, આવી વિવિધ પ્રકારની ટ્યુબ મળે. એટલે હું ફક્ત ટ્યુબ જ લખું છું. પછી શું મળે? તો આપણે જ્યારે કંઈક છોલાઈ ગયું હોય, વાગી ગયું હોય તો આપણે ડૉક્ટર શું બાંધે છે? પાટો બાંધે છે ને, તો એનો પાટો આવે છે. પછી જેમ ટીકડી મળતી હોય છે તેમ દવાની શીશી આપણે મમ્મી દવા આપે છે ને, જ્યારે ખાંસી શરદી થઈ હોય છે તો એ દવાની શીશી મળે છે. હા, તમે નાના નાના બાળકોને સૌથી વધારે શેની બીક લાગે દવાખાનામાં? તો કે ઇન્જેક્શનથી. તો ઇન્જેક્શનમાં તમને બીક લાગે છે તો આપણે અહીંયા પણ એ પણ લખીશું, ઇન્જેક્શન. હવે તમે કહો, છેલ્લું હવે બાકી છે, તમને યાદ આવી રહ્યું છે કઈ વસ્તુ? જેમ તમને કંઈ કુમળું થયું હોય કે કશું થયું હોય તો તમે શું લગાવો છો? તો કે બેન્ડેડ પટ્ટી લગાવો છો, બરાબર ને બાળમિત્રો? ચલો નંબર 2, શાકભાજીની દુકાન. તમે જાઓ છો, મમ્મી જાય જ છે. શાકભાજીની દુકાન તમને અહીંયા દેખાઈ રહ્યું છે કે બહુ બધા પ્રકારના શાકભાજી છે. આ છે શાકભાજીવાળા ભાઈ અને આમ એને કાછિયો પણ કહી શકાય. જુઓ એ શું તોલી રહ્યો છે? દૂધી ફુલાવર છે. પછી અહીંયા કાચા કેળા છે, અહીં પણ તુરિયા કાં તો ગલકા હશે. અહીં કોબેજ છે, બટાકા, ભીંડા, અહીં ડુંગળી છે, અહીં બીટ છે, અહીં રીંગણ છે. તો આ પ્રકારના અહીં શાકભાજીના ચિત્રો આપ્યા જ છે. તો અહીં આપણે એ પણ લખી શકીશું અથવા તમારું જે પ્રિય મનપસંદ શાકભાજી હોય તે પણ તમે લખી શકો છો. ચલો હું અહીંયા આ પ્રમાણે શાકભાજી લખું છું. દૂધી, બટાકા, ડુંગળી, પછી શું આવશે? કોબીજ. અત્યારે શિયાળાની ઋતુ છે તો તમે તુવેર શીંગ લખી શકો, વટાણા લખી શકો, પછી ભીંડા, બરાબર ને બાળમિત્રો? આ તો તમને ખબર જ છે અને મજા પણ આવે છે. હવે છે સ્ટેશનરીની દુકાન. તમારી પ્રિય, તમને કંઈક વસ્તુ લેવું હોય તો તમે જાઓ જ છો. શું શું મળશે? સૌપ્રથમ હું આ કઈ વસ્તુથી લખી રહી છું? તો કે પેન્સિલ. એટલે આપણે સૌ પહેલાં તો પેન્સિલ જ લખીશું. હું શેમાં લખી રહી છું? પાઠ્યપુસ્તકમાં અને નોટબુકમાં. તો નોટબુક લખીશ. પછી આવશે રબર. પછી સ્કેલ જે કહેવાય છે એટલે કે ફૂટપટ્ટી, તો આપણે ફૂટપટ્ટી લખીશું. પછી આવશે સંચો, વર્તુળ અથવા તો કંપાસના સાધનો.
આ સિવાય સ્ટેશનરીની દુકાનમાં તમને જે પણ મનગમતી વસ્તુ હોય તો તે તમે લખી શકો છો, પણ હા, સ્ટેશનરીની દુકાનમાં આપણે ભણવાની લગતી વસ્તુ હોય તે જ લખો, કંપાસ બોક્સ છે, કલર બોક્સ છે. ચલો હવે આવે છે નંબર બે, પ્રવૃત્તિમાં નંબર બે. નીચે જણાવેલા કામ કરવા તમે ક્યાં જશો તે ચિત્ર પર ખરું કરો. હવે જેમ કે અહીં નંબર એકમાં શું લખ્યું છે, પૈસા જમા કરાવવા. પૈસા જમા કરાવવામાં અહીં ત્રણ ચિત્રો આપ્યા છે. આ એક નંબરના ત્રણ ચિત્રો છે અને જોઈ શકો છો કે અહીં આ પ્રમાણે ખાના પણ આપ્યા છે. તો જુઓ, પહેલું ચિત્ર બેંકનું, બીજું દવાખાનાનું અને ત્રીજું ગ્રામ પંચાયતનું. તો આપણે સૌથી પહેલાં જોઈએ કે પૈસા જમા કરાવવા ક્યાં જઈશું. તો શું દવા બેંકમાં જઈશું? હા, પણ હા અહીં પણ સમજી લઈએ તો દવાખાનામાં શું કરવા જઈશું? તો કે આપણને કંઈ બીમારી હોય કે કંઈક વાગ્યું કર્યું હોય કે એ પ્રમાણે હોય તો જઈએ છીએ. પછી ગ્રામ પંચાયત, ગ્રામ પંચાયતમાં સરકારી કામકાજ થાય છે, બધા સાફ સફાઈનું હોય છે, એસએમસી જે કહીએ છીએ તે હોય છે, બરાબર ને? તો ચલો સાચો જવાબ શું છે, બેંક છે. તો અહીં એ પ્રમાણે આપણે ખરાની નિશાની કરીશું. સમજી ગયા ને? નંબર બે, દવા લેવા. જુઓ તો અહીં છે શારદા વિદ્યાલય, દવાખાનું અને છે લાલ બંબો, એટલે કે શું કહેવાય એને, બંબા ગેટ. હવે છે દવા લેવા, તો દવા લેવા શું આપણે શારદા વિદ્યાલયમાં જઈશું? શારદા વિદ્યાલય એટલે કે આપણી સ્કૂલ, તો સ્કૂલમાં તો આપણે ભણવા જઈએ છીએ, તો ક્યાં જઈશું? દવાખાને. અને આ જે અહીં છે બસ સ્ટેશન, અહીં બસનો ડ્રાઈવર છે, કુલી છે, બસ સ્ટોપ છે અહીંયા, અને આ એક બસ છે, તો આપણે બારગામ જઈએ તો બસમાં જઈએ છીએ. ચલો હવે નંબર ત્રણ, હિંચકા ખાવા. હિંચકા ખાવા બેંકમાં જવાય? ના. પોસ્ટ ઓફિસ જવાય? ના. તો ક્યાં જવાય? તો કે ગાર્ડનમાં, બગીચામાં, એટલે અહીં પણ આવશે ખરાની નિશાની. ચલો હવે પાના નંબર પાછળ ફરાવીએ. પાના નંબર છે 120. જુઓ બાળ મિત્ર, અહીં શું આપ્યું છે, ગાય એનું ગીત. અહીં છે બિલાડીનું બચ્ચું લખ્યું છે. હવે અહીં આપણે ગીત છે, તો હળવા થઈએ થોડા. બિલાડીનું નાનું બચ્ચું મેળો જોવા જાય, બસ રિક્ષામાં ચક્કર આવે, ચાલતું ચાલતું જાય, રસ્તા ઉપર ડાબે ચાલે, હળવે હળવે જાય, ચહેરા ઉપર હિંમત રાખે પણ મનમાં ગભરાય, ઉતરા ભાઈ તો ટ્રાફિક પોલીસ દૂરથી સમજી જાય, સીટી મારી હાથ બતાવે ટ્રાફિક અટકી જાય, આભાર કૂતરા ભાઈનો માની બચ્ચું આગળ જાય, મેળે પહોંચ્યું મેળામાં તો ભીડ ગજબની થાય, ચકડોળું ચું નીચું ફરતું વાદળ સુધી જાય, નાની એવી રેલગાડી જોઈ બચ્ચું બહુ હરખાય, મદારીની મચ્છા આવી જાદુની નવાય, સાંજ પડી ગઈ હવે બચ્ચું પાછું ઘરે જાય. બરાબર ને મારા મિત્રો? જુઓ અહીં કેવું મસ્ત મજાના કવિતા પ્રમાણે બિલાડીનું બચ્ચું ગભરાય છે, પણ આ ટ્રાફિક પોલીસને ખબર પડી ગઈ છે કે આને રસ્તો ક્રોસ કરવો છે, એટલે વાહનોને થોભાવે છે, તો અહીં રસ્તો ઓળંગે છે, પછી મેળામાં જાય છે, મેળામાં મદારી છે, મેળો આવ્યો એટલે તમને મજા પડી ગઈ હશે. તો બાળમિત્રો, આ કવિતાના શબ્દો પ્રમાણે ચિત્રો છે અને તમને પણ મજા આવી હશે. તો આવજો બાળમિત્રો.